ધોળાવીરાની મુલાકાત લેતા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય. ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ હડપ્પન સંસ્કૃતિની ઝાંખી કરાવતા ધોળાવીરાની મુલાકાત લીધી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ, પોલીસ બેન્ડ દ્વારા પોલીસ પરેડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત પોલીસ દ્વારા સલામી પણ અપાઈ હતી. ધોળાવીરા મ્યુઝિયમ ખાતે હડપ્પન સંસ્કૃતિના અવશેષ દર્શાવતા અવશેષોના ફોટાઓ અને અવશેષોનું નિરીક્ષણ કર્યું હતું. ધોળાવીરા ખાતે હડપ્પન સંસ્કૃતિની માટે માનવ સભ્યતા અને સંસ્કૃતિની માહિતી મેળવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજાઉ પ્રાંત અધિકારી પી એ જાડેજા, નાયબ કાર્યપાલક ઇજનેર એન વી અલવાણી, સેક્શન ઓફિસર પ્રતાપભાઈ પરમાર, ભજાઉ મામલતદાર કે જી વાછાણી, ડીવાયએસપી કે જી ઝાલા, ડીવાયએસપી સૈયદ, પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઝાલા, જીએમ ચૌધરી, એસ એન કરગિયા, પીએસઆઈ બી જે પરમાર, જી બી માજીરાણા, વી એલ લાંબરિયા, એમ જે જાડેજા, રાજેન્દ્ર તબિયડ, ડીએન સોલંકી, રાજુભાઈ જાડેજા, પ્રવીણભાઈ ડાંગર, એચવી જાની સહિત અને એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ ઉપરાંત પીજીવીસીએલના મહેસૂલના અધિકારી. સિંધુ ઘાટી સભ્યતા, જિસે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ભી કહેતે હૈ, દુનિયા કી પ્રાચીનતમ સભ્યતાઓ મેં સે એક થી. યહ હડપ્પા સભ્યતા ઓર સિંધુ સરસ્વતી સભ્યતા કે નામ સે ભી જાની જાતી થી. 1856 ઈ મેં જોન વિલિયમ બ્રન્ટન ને કરાચી સે લાહોર તક રેલવે લાઇન બિછવાને કે હેતુ ઈંટો કી આપૂર્તિ ઇન ખંડહરો કી ખુદાઈ પ્રારંભ કરવાઈ. ખુદાઈ કે દૌરાન ઇસી સભ્યતા કે પ્રથમ અવશેષ પ્રાપ્ત હુએ, જિસે ઇસ સભ્યતા કા નામ હડપ્પા સભ્યતા કા નામ દિયા ગયા. કચ્છ કે રણ કે નમક કે મેદાનો કે ભીતર એક છોટી સી અલગ દ્વીપ હૈ ધોળાવીરા. અભી તક એક ખડીર શરત પર કચ્છ કે મહાન રણ મેં સ્થિત એક ઓર હડપ્પા સાઇટ હૈ. વર્તમાન મેં રણ કે એક શુષ્ક ક્ષેત્ર હૈ, લેકિન અચ્છે મનસૂન કે દૌરાન યહ બાઢ આ ગઈ હો જાતા હૈ. ધોળાવીરા ગુજરાત કે પ્રોટેક્ટોરેટ અવધ કે જલ્દ સે જલ્દ બસ્તી દેખે હી માના જાતા હૈ. ખુદાઈ મરકાન તટ સે લોગો કે એક સમૂહ કોરી ક્રિક કે મધ્ય ધ્યમ સે દ્વીપ પર પહોંચે, જબ શાયદ તીસરી શતાબ્દી ઈસવીસન પૂર્વ શરૂઆત સે શરૂ, જો એક લંબી સંસ્કૃતિ કા અનુક્રમ પતા ચલતા હૈ. યહી ધારણા 3000 ઈસા પૂર્વ ડિટેબિલ્ક કે અમેરિકન સંસ્કૃતિ કી ઓન જૈસી ચીની મિટ્ટી સુવિધા પર આધારિત હૈ. ઇસી પ્રકાર કે મિટ્ટી કે બર્તન ભી અચ્છે કે અન્ય હડપ્પા સાઇટ સે સૂચના દી ગઈ હૈ. કચ્છ કે રણ કે આધાર પર 3000 યર્સ 19 કે લીએ 10 મીટર ગહરે પાણી કી તહત કિયા ગયા હૈ. હો સકતા હૈ કે ખડીર બેટ ઉથલે સમુદ્ર મેં એક દ્વીપ કે રૂપ મેં કાર્ય કર સકતે હૈ. લોગ એક દ્વીપ પર કરાને કે બજાય કૃષિ ઓર અન્ય વસ્તુ સહિત સમુદ્ર સંસાધન બહેતર શોષણ કિયા જા સકતા હૈ, જહાં મુખ્ય ભૂમિ પર બસે ક્યો યહી સ્પષ્ટ નહીં હૈ. અનુમાન ધોળાવીરા એક સક્રિય બદગાહ થા, હડપ્પા ઇસ બદગાહ નૌકાઓ પ્રસ્તુત કે લીએ સુરક્ષિત બદગાહ થા. પાયા હૈ કે ચાહીએ ક્ષેત્ર કે લંબે હેબિટેશનલ ઇતિહાસ સ્થાન કી ઓર સમુદ્ર ગતિવિધિઓ કે મહત્વ પર પ્રકાશ ડાલા ગયા. સાઇટ કા સ્થાન એક યહ એક બદગાહ સાઇટ પર વિચાર કરને કે લીએ ઇચ્છુક નહીં હૈ કે મામલે મેં ભી નંદી નેવિગેશન કે અનુકૂલ પ્રતીત હો રહા હૈ. આસપાસ કે શહેર ઇન્ડિયન બેલા, એડ્રિડ, બેલસર, રપાર, એન્કલ, માં જૈસે અનેક સ્થળ. કચ્છ કે રણ કે નમક કા મેદાનો કે ભીતર એક છોટી સી અલગ દ્વીપ હૈ ધોળાવીરા. અભી તક એક ખડીર સર પર કચ્છ કે મહાન રણ મેં સ્થિત એક ઓર હડપ્પા સાઇટ હૈ. વર્તમાન મેં રણ કે એક શુષ્ક ક્ષેત્ર હૈ, લેકિન અચ્છે માનસૂન કે દૌરાન યહ બાઢ આ ગઈ હો જાતા હૈ. ધોળાવીરા ગુજરાત મેં અવિધ કે જલ્દ સે જલ્દ બસ્તી દેખાય. શિરાની વાંઢ અને અમરાપરાના રણ વિસ્તારમાં
લાખોની સંખ્યામાં ફ્લેમિંગો સહિત અનેક પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. 9 કિલોમીટરનો રણ વિસ્તાર ધરાવતા વિસ્તારમાં ગત વર્ષે થયેલા વરસાદના લીધે સમૂહ સમાહ ભરાઈ ગયું હતું, જેમાં વર્ષો બાદ આ વર્ષે ફ્લેમિંગો, પેલિકિન, જળકુકડી, બતક સહિતના અનેક દેશ વિદેશના પક્ષીઓએ પડાવ નાખ્યો છે. રતનપરના સરપંચ દશરથભાઈ આહિરના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં તેમજ કરણી ચેકપોસ્ટ, ભુજંડા ડુંગર, ફોસિલ પાર્ક સહિતના વિસ્તારમાં લાખોની સંખ્યામાં પક્ષીઓએ પડાવ નાખ્યા છે. વહેલી સવારે અને સાંજે તેમજ દિવસ દરમિયાન અનેક પક્ષીઓનો આ કલરવથી વાતાવરણ ગૂંજી ઉઠે છે. કુદરતી સૌંદર્યનો અનેરો સંગમ અહીંયા જોવા મળે છે. એક તરફ પક્ષી અને રણ વિસ્તારનું આ લાખોની સંખ્યામાં ફ્લેમિંગોનું જે દ્રશ્ય છે, તે દ્રશ્ય જોવા માટે અનેક દર્શનાર્થીઓ એટલે કે પ્રવાસીઓ અહીંયા પહોંચતા હોય છે અને પ્રવાસ કરી અને ધન્યતા અનુભવતા હોય છે. પહેલી સવારથી જ અહીંયા પક્ષીઓનો કલરવ પણ જોવા મળે છે અને કુદરતના સૌંદર્ય વચ્ચે અનેરો સંગમ સાધાયેલો જોવા મળી રહ્યો છે. કુદરતી દ્રશ્ય નિહાળવા માટે પ્રવાસીઓની મોટી સંખ્યામાં અહીંયા આવતા પણ હોય છે. આમ સિરાની વાંઢ અને અમરાપરાના રણ વિસ્તારમાં લાખોની સંખ્યામાં ફ્લેમિંગો સહિત અનેક પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.